नमस्कार विद्यार्थी मित्रों, गुड इवनिंग, गुड मॉर्निंग, आप जे समय जोता होय तो मित्रों, आज आपणे बीकॉम सेम वन इन इंग्लिश मीडियम मां फाइनेंशियल अकाउंट मां फर्स्ट चैप्टर अमालगमेशन ऑफ पार्टनर्स फॉर्म्स। तो ये चैप्टर मां शुरुआत नी आपणे बेसिक बात थी चालू करशे। तो मित्रों, आपणे आखे आखो अकाउंटिंग अने ऑप्शनल अकाउंटिंग बने पण आपणे आपी चेनल मां लखवाना छीए। तो आज थी आपणे स्टार्ट करीए छीए मित्रों फाइनेंशियल अकाउंट एमां चेप्टर नंबर वन। तो एनी बेसिक माहिती जोशीए, शुरुआत में एनी जनरल एंट्री थोड़ी जोई लईए, कई रीते आखो दाखलो करवानो छे तेमां, पछी आपणे आगळ दाखला तरफ वधीशुं। तो मित्रों, इंग्लिश मीडियम छे, साथे साथे गुजराती पण बोलीश, પણ થોડુંક વધારે ઇંગ્લિશ રાખશે, કારણ કે આપણે ઇંગ્લિશ મીડિયમમાં સમ કરવાનું છે એટલા માટે। તો જો આપ ચેનલમાં નવા હો તો મિત્રો, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો એન્ડ શેર કરજો, જેથી કરીને વધુ મિત્રો આનો લાભ મેળવી શકે। તો ચાલો મિત્રો, આપણે જઈએ દાખલા તરફ। તે પહેલા આપણે એની ચેપ્ટરની બેઝિક માહિતી મેળવીએ કે એમાં સૌ પ્રથમ હોય છે બે ફોર્મ, એક ઓલ્ડ ફોર્મ હોય છે, એક નવું ફોર્મ હોય છે। જૂનું ફોર્મ એટલે કે જે બે વ્યક્તિ હોય, ઓછામાં ઓછા બે હોઈ શકે છે, કારણ કે પાર્ટનર્સ કીધું છે બે વ્યક્તિ હોય, એમાં કોઈ ત્રીજો વ્યક્તિ આવવાનો છે તો એ સમયે અમાલગમેશન કરવાનું છે। તો કઈ રીતે થશે, જે વશેષ છે એ નવી ફોર્મ્સ રાખશે, નહીં રાખે તો શું કરશે, મિલકતો જવાબદારીઓ, એ બધું જ આપણે જોઈએ બેલેન્સ શીટ ઉપરથી। તો મિત્રો, ચાલો આપણે પહેલાં સૌ પ્રથમ હું તમને કાચી માહિતી આપી અને આપણે એનો પાયો પેલા ક્લિયર કરીએ કે આ ચેપ્ટરમાં કરવાનું શું છે। તો ચાલો આપણે તરફ આગળ વધીએ છીએ મિત્રો। તો પ્લીઝ નવા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઇબ એન્ડ લાઈક કરજો અને શેર કરજો મિત્રો। તો મિત્રો, ચેપ્ટરનું નામ છે અમાલગમેશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ। તો મિત્રો, બીકોમ સેમ વન ફાઇનાન્શિયલ અકાઉન્ટ, તેમાં સૌ પ્રથમ જોઈએ આપણે બે ફોર્મ આવશે, એક ઓલ્ડ ફોર્મ, એક ન્યૂ ફોર્મ। તો શરૂઆતમાં જોઈએ આપણે બંને ફોર્મ છે તો બંને ફોર્મમાં અલગ અલગ ખાતા હશે। તો દાખલો આપણને ચોક્કસ કહી દીધો હશે અથવા તો આપણે જોવાનો હશે કે ઓલ્ડ ફોર્મનો દાખલો ગણવાનો છે કે ન્યૂ ફોર્મનો। મોસ્ટ તો ઓલ્ડ ફોર્મમાં જ હોય છે, તો ઓલ્ડ ફોર્મમાં કેટલા ખાતા બનાવવાના એ પહેલાં હું લખી દઉં છું અહીંયા મિત્રો। તો આપણે જોઈએ, ઓલ્ડ ફોર્મ લખું છું અહીંયા, ઓલ્ડ ફોર્મ્સમાં ચાર ખાતા હશે, ત્રણ ફરજિયાત હશે અને એક ઓપ્શનલમાં છે કે ગુડવિલ જો બેલેન્સ શીટમાં આપી હોય તો બનાવવાનું, નવી ગુડવિલ નવી શીટ બેલેન્સ શીટમાં આપી હોય અને નવી ફોર્મ એની નવી કિંમત કરતી હશે, ગુડવિલ એટલે કે પાઘડી એની કિંમત કરતી હશે તો એ ખાતું બનાવવાનું આવશે। તો પહેલું જોઈએ આપણે પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ। તો મિત્રો, આ ચાર ખાતા છે ઓલ્ડ ફોર્મના, પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, ન્યૂ ફોર્મ્સ અકાઉન્ટ કે જે નવી ફોર્મ આવે, ગુડવિલ અકાઉન્ટ વેન ધ ગુડવિલ ઓફ ધ ઓલ્ડ ફોર્મ્સ આર ગીવન, એટલે કે જૂની ઓલ્ડ ફોર્મ છે એમાં ગુડવિલ પાઘડી આપી હોય ત્યારે। તો મિત્રો, ખાલી અત્યારે હું તમને કહું છું કે કયા કયા ખાતા આવશે, એ ખાતા હું તમને અત્યારે ખાલી દેખાડું છું કે આ પ્રકારના આપણે ખાતા બનાવવાના આવશે તેમાં। ત્યાર પછી આપણે મિત્રો આગળ વધીએ નવા ફોર્મ। તો નવા ફોર્મમાં બે જણા છે, એક તો કહે કે જર્નલ એન્ટ્રી લખો, જર્નલ એન્ટ્રી, ENTRYS, જનરલ એન્ટ્રીસ, એન્ડ ધેન બીજું આવશે બેલેન્સ શીટ નવા ફોર્મની, આપણે પહેલા જોઈએ રફ વર્ક થોડું। બે ફોર્મ આપેલી છે, એક ઓલ્ડ ફોર્મ છે, એક ન્યૂ ફોર્મ છે, આમાં આવશે 11th 12th જે આપણે ભણ્યા હતા એવું જ આવશે, કશું જ નવું નથી। તો એમાં એમ કહેશે કે જૂની ફોર્મના અસેસ એટલે કે મિલકતો નવી ફોર્મ કઈ લઈ જાય છે, તો જે ત્રણ કિંમતે લઈ જશે મિત્રો, હાઉ સિમ્પલી એને છે સ્પીડી હું સમજાવું છું, પણ તમને સમજાઈ જશે એની હું ગેરંટી આપું છું। જો ન સમજાય તો આપ કોમેન્ટ કરીને જણાવી શકો છો, આપણે ફરી એક નવો આના માટેનો સ્પેશિયલ અલગ વિડીયો બનાવીશું। તો મિત્રો, આપણે જોઈએ કોઈ પણ વસ્તુ છે ત્રણ રીતે લઈ જશે, નવી કંપની, જૂની કંપની છે, અથવા તો જૂની ફોર્મ છે પાર્ટનર્સ, આપણે કંપનીની વાત ન કરવાની, ફોર્મ્સની જ વાત કરવાની છે, બે ફોર્મ છે, એ ફોર્મ અને બી ફોર્મ આપણે માની લઈએ અત્યારે, અહીંયા અત્યારે એ ફોર્મ ઓલ્ડ ફોર્મ છે, આ ન્યૂ ફોર્મ છે। હવે ઓલ્ડ ફોર્મ એની પાસે પ્લાન્ટ
એટલે કે અસેસ્ડ છે 13,000. નવી ફોર્મ નીચે લખેલું હશે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં, દાખલામાં સમમાં જ લખેલું હોય કે નવી ફોર્મ આ પ્લાન્ટ્સ એન્ડ મશીનરી 40,000માં લઈ જાય છે, એટલે કે 14,000માં લઈ જાય છે. હવે મિત્રો આ 14,000 તો ઇન્ક્રીઝિંગ કિંમત થઈ, વધારાની કિંમત થઈ. આવી રીતે આ જે એમ કે નવી ફોર્મ 30,000ના 20,000માં લઈ જશે તો આ કિંમત ઘટેલી કહેવાય, એટલે કે ડિક્રીઝિંગ કિંમત કહેવાય. હવે આ જ કિંમતમાં એમ કે 30,000ના 30,000માં જ નવી ફોર્મ લઈ જશે. તો મિત્રો આ તો સેમ ટુ સેમ થયું. હવે આપણે આ જોવાનું છે શું કર્યું. આ ત્રણ રીતે લઈ ગયા, ત્રણ રીતે લઈ જાય છે, ત્રણેયની અલગ અલગ એન્ટ્રી આવશે. શું કામે, કઈ રીતે, એ બધું આપણે જોઈએ. હવે આ જ રીતે અસેસ્ડ છે તો લાયાબિલિટીઝ જોઈએ મિત્રો. લાયાબિલિટીઝ એટલે કે જવાબદારી, તો જવાબદારીમાં પણ એ જ રીતે આવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આગળ વધીને જોઈએ કે આવું આવેલું છે. હવે હું અહીં એક બેલેન્સ શીટ બનાવું છું એ ફોર્મની, ઓલ્ડ ફોર્મની. અત્યારે રફ વર્કમાં જલ્દી સેજ કરી દઉં છું. બેલેન્સ શીટ છે આવડી આ એ ફોર્મની. આ બાજુ અસેસ્ટ હશે, આ બાજુ એ લાયાબિલિટીઝ હશે. આ ક્રેડિટ આવશે, ડેબિટ આવશે, ડેબિટ સાઈડ હશે મિત્રો આ, ના ક્રેડિટ સાઈડ હશે. કારણ કે આમાં ઉલટું આવે છે, બેલેન્સ શીટમાં ઊંધું હોય છે, એટલે લાયાબિલિટીઝની જમા બાકી હોય છે, એટલે જવાબદારી બાજુ ક્રેડિટ થાય, એટલે આ બાજુ ક્રેડિટ સાઈડ છે, આ ડેબિટ સાઈડ છે. હવે મિત્રો આ પ્લાન્ટ આપણે અહીંયા દીધેલા હશે, ઓલ્ડ ફોર્મના જ્યાં દાખલો આપેલો હશે ત્યાં રકમમાં પ્લાન્ટ અહીંયા આપ્યા હશે. તો એ પ્લાન્ટ આપણને અહીંયા કીધું જ હશે 30,000, 13,000 કહીએ જ દીધું હશે આપણને. હવે એમ કીધું છે કે જે નવી ફોર્મ છે એ 20,000માં લઈ જાય છે, તો પ્લાન્ટ શું થયા, ઘટ્યા. તો ઘટી એટલે માઇનસ થાય, તો ડેબિટમાંથી જે ઘટાડવું હોય તો શું થાય, ક્રેડિટ કરો એટલે એટલા રૂપિયા ઘટી જાય. તો આની એન્ટ્રી એમ આવશે કે પ્લાન્ટ અહીંયા ડેબિટ નહીં થાય પણ ક્રેડિટ થાય પ્લાન્ટનું ખાતું. તો શું થશે ડેબિટ એ જોઈએ. હવે પ્લાન્ટ એટલે કે અસેસ્ટ થાય, અસેસ્ટ લાયાબિલિટીઝ, એમાં જે કંઈ કંઈ કંઈમાં વધારો ઘટાડો જે કાંઈ આવે એ બધું પ્રોફિટ થાય કે લોસ થાય એ જ આપણે માનવાનું છે. તો પ્રોફિટ અને લોસ પીએનએલ એડજસ્ટ અકાઉન્ટ, જે આપણે પહેલાં જ લખ્યું છે પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ, કે અહીંયા એડજસ્ટ થાય છે બધું, તો એ ખાતામાં બીજી એન્ટ્રી આપી દેવાની. તો હવે મિત્રો આપણને એક તો ખબર પડી ગઈ, પેલા અસેસ્ટ કે લાયાબિલિટીઝ, ઇન્ક્રીઝિંગ કિંમત કે ડિક્રીઝિંગ કિંમત, કેટલી વેલ્યુ જે રીતે લઈ જતા હોય. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક પહેલી જર્નલ શીખવાની છે, બે જર્નલ શીખવાડીશ, બે જર્નલ તમે તમારી હાથે કરશો એ હું ગેરંટી દઉં છું તમને. તો હવે મિત્રો આપણે પહેલાં બે ખબર પડી ગઈ, એક જે અસેસ્ટ આપ્યું હોય તો એનું ખાતું, અથવા તો લાયાબિલિટીઝ આપ્યું હશે એનું ખાતું આવશે, બીજું ખાતું પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ આવશે. કારણ કે કાંઈ પ્રોફિટ થયું હશે કાં લોસ થયું હશે એની કિંમત હશે તો કે એન્ટ્રી નહીં આવે, કારણ કે અહીંથી નીકળી જશે, અહીંથી પણ નીકળી જશે, ડાયરેક્ટ ન્યૂ ફોર્મમાં વહી જશે. એટલે તો હું આની જર્નલ લખું છું મિત્રો, જોજો શું થયું. પ્લાન્ટ હતા એની કિંમત ઘટી, તો ડેબિટનું ઘટાડવું હોય તો એને ક્રેડિટ કરવું પડે. તો પહેલાં હું ઊંધી જર્નલ લખું છું, તમે ખાલી જોજો પીએલએ એન્ટ્રી પ્લાન્ટ એકાઉન્ટ, ક્રેડિટ થઈ ગયા. તો હવે કે ડેબિટ શું કરવાનું યાર, આપણને ખબર પડી કે પ્લાન્ટનું એકાઉન્ટ ક્રેડિટ કરવાનું છે, તો ડેબિટ એકાઉન્ટ કયું કરવાનું હશે, તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, તો પી એન્ડ એલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ ટુ પ્લાન્ટ એકાઉન્ટ ક્રેડિટ. સિમ્પલ છે મિત્રો સાવ. હવે હું અહીંયા ફરીથી લખું છું એ જ એન્ટ્રી જર્નલ અસેસ્ટની એન્ટ્રી લખી. સાથે સાથે એ વાત પણ હું કહી દઉં આપણને, અસેસ્ટ કે લાયાબિલિટીઝ કોઈ પણ હોય એ જે ફોર્મમાં જ્યાં લઈ જાય, કદાચ ક્યાંક લઈ જવું પડે તો કયા રશિયામાં લઈ જવું એ પણ હું કહી દઈશ છેલ્લે આપણને. કારણ કે નો લઈ જતી હોય તો જ એને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ એમાં આપણે ટ્રાન્સફર કરવી પડે છે. જો ન લઈ જતા હોય ત્યારે એમાં કેપિટલ રેશિયો આવે છે, એ હું તમને પછી સમજાવીશ કઈ રીતે છે. તો અસેસ્ટની ઇન્ક્રીઝિંગ કિંમત જોજો મિત્રો, અસેસ્ટની ઇન્ક્રીઝિંગ કિંમત. હવે પ્લસ છે, એમાં પ્લસ કરું તો શું આવે, પ્લસ આવે એ નિયમ છે એવો. તો એવું છે ભાઈ, અસેસ્ટ શું છે, ડેબિટ, તો ડેબિટ પર ડેબિટ કરું તો ડેબિટ થાય, હેડી. આમાં ડેબિટ પ્લસ કરું, 10,000માં 10,000 પ્લસ કરું તો 20,000 થાય, તો ડેબિટમાં ડેબિટ પ્લસ.
હવે એમ જ કીધું છે ઇન્ક્રીઝિંગ કિંમત છે તો વધે છે ભાઈ કિંમત, અહીંયા શું થાય છે કિંમત વધે છે, તો કિંમત વધે છે તો આપણે ઇન્ક્રીઝિંગ કિંમતની વેલ્યુ હોય ત્યારે કઈ રીતે જર્નલ એન્ટ્રી થાય એ તમને કહું છું. તો ઇન્ક્રીઝિંગ કિંમત છે ડેબિટમાં ડેબિટ થાય તો અસેટ અસેટ્સ જે નામ હશે એ અસેટ્સનું નામ જ લખવાનું, અસેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ. ઇન્ક્રીઝિંગ કિંમત જો અસેટ્સની આપી હશે કે આટલા ટેકન ઓવર બાય અસેટ્સ ટેકન ઓવર ઇન્ક્રીઝિંગ કિંમત લે, એટલે કે અસેટની જે કિંમત હશે એના કરતાં વધુ કિંમત નવી ફોર્મ કરતી હશે ત્યારે. હવે આની બીજી એન્ટ્રી જોઈએ મિત્રો, તો આ પીએનએલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ અહીં આવી ગયું. હવે આની બીજી એન્ટ્રી કઈ રીતે આવશે કે ન્યૂ ફોર્મ્સમાં આને ડાયરેક્ટ ટ્રાન્સફર કરવાની હશે અસેટ્સને, તો અસેટ્સ ડેબિટ છે બધી તો બધી ક્રેડિટ થઈ જાય એટલે અસેટ્સનું ખાતું બંધ થઈ જાય એટલે માંથી નીકળી જાય અને આ બધી જ અસેટ્સ જે છે એ નવા ફોર્મમાં વયા જશે. તો એની બીજી જનરલ એન્ટ્રી ન્યૂ ફોર્મમાં લઈ જવા માટે જો લઈ જતી હોય એ સમયે, એટલે તો લખવાનું ન્યૂ ફોર્મ્સ અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ, એટલે જે અસેટ્સનું નામ હોય એ સમયે એ લખાવાનું અકાઉન્ટ ક્રેડિટ. આ આપણી નવા ફોર્મમાં જે અસેટ્સ એના નવી કિંમતે લઈ ગયા એ આપણે દઈ દીધી, કારણ કે જે નવું ફોર્મ આવશે એમાં એન્ટ્રી હંમેશા વિરુદ્ધ આવશે. મિત્રો અસેટ્સની ઇન્ક્રીઝિંગ કિંમત થઈ ગઈ, તો હવે આપણે એ જ જોઈએ ડિક્રીઝિંગ કિંમત અસેટ્સની. ડિક્રીઝિંગ વેલ્યુ કરી હોય ત્યારે શું કરવાનું, સિમ્પલ છે મિત્રો. આ ઉપર છે ને ઉપર એ વધારે કિંમત હતી તો નીચે આવે નીચે નહીં, તો આ બધી એક એક એન્ટ્રી ઉલટી જશે. શું થશે ઉલટી જશે, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ થઈ જશે, એસેટ એકાઉન્ટ ક્રેડિટ થઈ જશે. હવે મિત્રો તમે પાછું આમ કહેશો શું કામ સર આમ થયું, સિમ્પલ છે મિત્રો. તમારી પાસે 10-20 હજાર છે, હવે આમાંથી તમારે બાદ કરવા છે 10 હજાર, 10 હજાર ઓછી કિંમત કીધી એટલે તો વધે વધ્યા 10 હજાર. તો એવું છે મિત્રો ડેબિટ સાઇડ અસેસ્ટ છે, ડેબિટ સાઇડ અસેસ્ટ છે, સોરી એટલે આ ડેબિટ સાઇડ અસેસ્ટ છે, એમાંથી ક્રેડિટ કરશો એટલા રૂપિયા એટલે એટલા ઓછા થશે. તો ડેબિટમાંથી ક્રેડિટ કરવા પડે તો અસેસ્ટના અકાઉન્ટ હંમેશા ડેબિટ હોય ત્યારે અહીંયા ક્રેડિટ કરવું પડશે. તો અહીં પહેલાં હું ટુ અસેસ્ટ અકાઉન્ટ લખી નાખું છું તમને સમજાય માટે, તમારે એમ નહીં વિચારવાનું કારણ કે હું તમને સમજાવવા માટે આવી રીતે લખું છું ઊંધેથી. અસેસ્ટ અકાઉન્ટ ક્રેડિટ, તો હવે તો સિમ્પલ છે, આપણે એક જ અકાઉન્ટ છે, હવે પીએનએલ સિવાય તો એક અકાઉન્ટ રહેતું નથી પેલી જનરલ માટે, લખી નાખવાનું પીએનએલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ અસેસ્ટ અકાઉન્ટ ક્રેડિટ પૂરું. બીજી એન્ટ્રી સેમ ટુ સેમ બધી જગ્યાએ આ જ રહેશે અસેસ્ટ, એટલે કારણ કે એ ખાલી ટ્રાન્સફર કરવાના છે આપણે, એટલે કારણ કે અસેસ્ટ અહીંયા 10 હજારની છે તો એ લઈ તો જશે જ ન્યૂ ફોર્મ, તો એ સમયે તો આવશે અસેસ્ટ આપણા આમાં ડેબિટ જ હોય એને ક્રેડિટ કરી દે એટલે એનું ખાતું ક્લોઝ થઈ જાય. એટલે મિત્રો આ જે ન્યૂ ફોર્મ્સની એન્ટ્રી છે જનરલ એ હું ક્યાંય લખતો નથી કારણ કે સેમ ટુ સેમ રહેશે. હવે એ જ રીતે મિત્રો લાયાબિલિટીઝ જોઈએ આપણે, મિત્રો આટલું આવી ગયું. હવે અહીંયા કરી નાખવાનું ધીસ DIFFERENT, આ બંને માટે હું લખું છું ધીસ ડિફરન્ટ ટ્રાન્સફર ટુ પીએટીએન આ બંનેની જે ડિફરન્ટ આવે છે એ બધું પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં જવા દેવાનું, એટલે કે પ્રોફિટ એન્ડ લોસ જે આવ્યો હોય એના પછી જે ડિફરન્ટ આવે વધારાનો એ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં લઈ જવાનો, સોરી પીએનએલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટમાં લઈ જવાનું પાર્ટનર્સ અકાઉન્ટમાં નહીં. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં જે વધારાની કે ઘટાડાની કિંમત હોય એ જ લઈ જવાની. હવે આવે છે લાયાબિલિટીસ ઇન્ક્રીઝિંગ, આમાં પણ વધારાની કે ઘટાડાની કિંમત પાર્ટનર્સ અકાઉન્ટમાં જ લઈ જવાની નથી પણ પીએનએલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટમાં લઈ જવાની છે મિત્રો. તો હવે જોઈએ લાયાબિલિટીસની વધારાની કિંમત હોય, લાયાબિલિટીસ જવાબદારી ક્રેડિટ સાઇઝ હોય, હવે ક્રેડિટ ઇન્ક્રીઝિંગ હોય તો પ્લસ ક્રેડિટ થશે, તો શું થશે ક્રેડિટમાં ક્રેડિટ તો એની લાયાબિલિટીસની પહેલી જર્નલ શું થશે તું લાયાબિલિટી અકાઉન્ટ ક્રેડિટ તો એમનો રહેશે કારણ કે ક્રેડિટમાં ક્રેડિટ થાય છે, જો ક્રેડિટ અકાઉન્ટ એમનો રહેશે તો વધારાનું અકાઉન્ટ કયું રહ્યું બાકી તો કે પીએનએલ અકાઉન્ટ પીએનએલ પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ
डेबिट टू लायबिलिटीज अकाउंट क्रेडिट मित्रों सीम्पल से आई रीते आम न्यू फॉर्म से फरी जैसे कारण के आनी क्रेडिट साइड हो लायबिलिटीज डेबिट कर नाखा न्यू फॉर्म मैं तो शू करवा लायबिलिटीज अकाउंट डेबिट टू पी एंड एल एडजस्टमेंट अकाउंट क्रेडिट न्यू फॉर्म की एंट्री थी गई पी एंड एल जगह अँ शू न्यू फॉर्म अँ न्यू फॉर्म अकाउंट थी जैसे कारण के पी एंड एल तो अँ पर आ गई हम सॉरी भूल थी गई माटे तो मित्रों तमने ये समझाई गयु इंक्रीजिंग वेल्यू तो डिक्रीजिंग में तमे बनावशो हवे हवे मारे काई जरूर नथी तमारे मारी जरूर हवे तमारे काई नहीं पड़े डिक्रीजिंग बनावानी डिक्रीजिंग ने लगती जे जनरल एंट्री बनशे अहीं बनावी एवी एवी तमे हाथे ज बनावशो हवे एम कीधुं सर अमने बनावा दे तमे नहीं तो मित्रों चलो आपणे बनावीए कई रीते बने सीम्पल छे डिक्रीजिंग वेल्यू छे तो क्रेडिट हती एमां डेबिट करवी जोशे तो डेबिट माटे लायबिलिटी अकाउंट डेबिट डेबिट कर नाखवानो आपणे लायबिलिटी नो अकाઉન્ટ ડેબિટ કરી નાખવાનું તો ક્રેડિટ કયું થાય પી એન્ડ એલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ સિમ્પલ છે મિત્રો હવે આમાં ન્યુ ફોર્મમાં તો આ જ આવશે તો મિત્રો હવે આપણે આટલું જોયું કે લાયાબિલિટીસ અસેસ ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ વેલ્યુ જોઈ લીધી ત્રણ બાબત બનશે આમ તો ચાર બને છે મેં વધારાની કિંમતે લઈ જાય કિંમતે ઓછી કિંમતે લઈ જાય એ બે જોઈ લીધું હવે સેમ ટુ સેમ કિંમતે લઈ જાય તો મિત્રો હું તમને કહી દઉં કે આપણે વધારાની ડિક્રીઝિંગ અને ઇન્ક્રીઝિંગ કિંમત લખી હતી એ નહીં લખવાની અને ડાયરેક્ટ ન્યૂ ફોર્મ્સમાં એ વસ્તુ લઈ જવાની કિંમતને તો ન્યૂ ફોર્મ્સ માટે ડાયરેક્ટ તો આ એક જ એન્ટ્રી આવશે બીજા વખતમાં આ એક જ એન્ટ્રી આવશે આપણે બંને જોઈ લઈએ એ પ્રમાણે તો હવે ત્રણ વસ્તુ નીકળી ગઈ હવે સાવ નથી લઈ જતા એ જોવાનું છે હવે મિત્રો જે વસ્તુ સાવ ન લઈ જાય અસેસ સેટ્સ આપી હોય અને એ ન લઈ જતી હોય ન્યૂ ફોર્મ નોટ ટેકન ઓવર ઇન ધેર બેલેન્સ શીટ એ સમયે ન્યૂ ફોર્મ ન લઈ જતી હોય ત્યારે એ અસેટ્સને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં દઈ દેવાની છે તો અસેટ્સ એટલે ડેબિટ હોય છે એને ક્રેડિટ કરવી પડશે તો મેના માટે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ થાય હવે અસેટ્સ ડેબિટ હોય ત્યારે ક્રેડિટ થાય તો ડેબિટ શું થશે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ જો ન લઈ જતી હોય તો એવા સમયે જ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટને લેવું તો અહીં લખીએ એની એન્ટ્રી પીએ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ અકાઉન્ટ ક્રેડિટ ક્યારે નોટ ટેકન નોટ ટેકન ઓવર બાય ન્યૂ ફોર્મ જ્યારે ન લઈ જતા હોય એ સમયે તો હવે એવી જ લાયાબિલિટીઝનું જોઈએ આપણે મિત્રો નોટ ટેકન ઓવર બાય ન્યૂ ફોર્મ્સ લાયાબિલિટીઝમાં શું કરવાનું લાયાબિલિટીઝ ક્રેડિટ હોય એને ડેબિટ કરી નાખવાની મિત્રો તો લાયાબિલિટીઝનો અકાઉન્ટ ડેબિટ થઈ જાય લાયાબિલિટીઝ અકાઉન્ટ ડેબિટ ટુ ક્યાં જશે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ આ સમજાઈ ગયું ન સમજાણું તો મિત્રો પ્લીઝ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો બેઝિક માહિતી મિત્રો આપણી અહીંયા પૂરી થાય છે હજી એક બાકી છે એ હું તમને સમજાવી દઉં પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનો પહેલો સમ કરશી એમાં જ્યારે પ્રેક્ટિકલ કરશો ત્યારે વધુ સમજ આવશે મિત્રો એકવાર આને તમે સરખું સમજી લ્યો પછી આપણે પ્રેક્ટિકલ ચાલુ કરીએ હવે આવે છે ગુડવિલ ગુડવિલ આવડું મોટું શું કામ લખ્યું કારણ કે મિત્રો આ એવું છે કે સમમાં દાખલામાં ઓલ્ડ ફોર્મની બેલેન્સ શીટમાં જો ગુડવિલ આપી હોય અને નવી ફોર્મ પણ એની કિંમત કરતી હશે ત્યારે આપણે ગુડવિલ અકાઉન્ટ બનાવવું જોશે અલગથી નહીતર ચાલશે તો મિત્રો જોઈએ ગુડવિલ અકાઉન્ટ ક્યારે બનાવવાનું ને ક્યારે નહીં બનાવવાનું તો એ સમજાઈ ગયું તમે
तो वैल्यू ऑफ गुडविल अकाउंट, तो गुडविल अकाउंट आवे जैसे पहला तो ओल्ड फॉर्म इफ नॉट गिवन इन ओल्ड फॉर्म बैलेंस शीट, एंड न्यू फॉर्म वेल्यू इट। हवे शुं छे, ज्यारे ओल्ड फॉर्म एटले के जूनी फॉर्म नी बेलेंस शीट में गुडविल नी कई वेल्यू करेली नथी अने नवी फॉर्म एनी वेल्यू करती होय त्यारे एनी जनरल एंट्री शुं आवशे? तो मित्रों ए समय जनरल एंट्री एवी आवशे के गुडविल असेस्ड छे एना माटे एनी किंमत करे छे तो एनी गुडविल अकाउंट डेबिट थशे, कारण के असेस हमेशा डेबिट होय छे। तो क्रेडिट शुं थशे मित्रों, हवे ए जोवानुं छे। तो आ ડેબિટ છે એની નવી ફોર્મ અકાઉન્ટ કરે છે તો આ બધી જ કિંમત કરી છે એ મળશે કોને? પાર્ટનર્સને। તો લઈ જવાની એને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં એને લઈ જવી જોશે આપણે નવી ફોર્મ કરે ત્યારે। પણ કઈ રીતે લઈ જવાની આ પાર્ટનર્સને કરવાની? તો એના તો બે ભાગ હોય, તો એના કયા રેશિયામાં? એમ કે પ્રોફિટ અને લોસનો રેશિયો આપેલો હોય એનો કેપિટલ રેશિયો આપ્યો, ત્યારે હંમેશા યાદ રાખવાનું મિત્રો કે ગુડવિલ હંમેશા એના પી એન્ડ એલ પ્રોફિટ અને લોસ રેશિયામાં જ, ઇન ધેર પી એન્ડ એલ રેશિયો ટ્રાન્સફર એના પી એન્ડ એલ રેશિયામાં જ કરવાની ગુડવિલને, યાદ રાખજો મિત્ર, નહીતર આમાં બહુ ગોટાળા થશે। અસેટ અને લાયાબિલિટીઝ કોઈ પણ વસ્તુ આવે તો કેપિટલ રેશિયામાં, પણ ગુડવિલ આવી તો તેના પી એન્ડ એલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ, યાદ રાખજો પી એન એલ એડજસ્ટ રેશિયોમાં જ દેવાનું। તો હવે એની બીજી કન્ડિશન શું છે? ઇફ ગુડવિલ ઇઝ ગીવન ઇન ઓલ્ડ ફોર્મ્સ બેલેન્સ શીટ, ઓલ્ડ ફોર્મને બેલેન્સ શીટમાં ગુડવિલ આપી હોય એન્ડ એ જ સમયે ન્યૂ ફોર્મ વેલ્યુ ઇટ, એ જ સમયે નવી ફોર્મ પણ એની કિંમત કરે છે, ત્યારે શું કરવાનું? એ સમયે જ ગુડવિલ અકાઉન્ટ ખોલવાનું। ગુડવિલ અકાઉન્ટ જો જૂના ફોર્મમાં નથી આપેલું ઓલ્ડ ફોર્મની બેલેન્સ શીટમાં તો નહીં ખોલવાનું, તો ડાયરેક્ટ ન્યૂ ફોર્મમાં વહી જશે, કારણ કે બેલેન્સ ગુડવિલ હોય ડેબિટ કરી દેશે આપણે, એટલે ગુડવિલ અકાઉન્ટમાં ડેબિટ થઈ જશે અને પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં વહી જશે ગુડવિલ। પણ હવે જ્યારે નથી આપ્યું ત્યારે શું કરવાનું? કે ઓલ્ડ ફોર્મમાં નું આપ્યું હોય ત્યારે આ રીતે થઈ ગયું, જો આપ્યું હોય અને ન્યૂ ફોર્મમાં એની પણ કિંમત કરતી હોય તો હવે શું કરવાનું? હવે તો બબે ગુડવિલની કિંમત થઈ ગઈ, તો જે ડિફરન્ટ આવે ને એ જ આપણે નવી ફોર્મમાં લઈ જવાનો જોશે। તો એના માટે પહેલાં આપણે શું બનાવવું જોશે? ગુડવિલ અકાઉન્ટ। તો એના માટે શું કરવાનું? તે હું અહીંયા રાખી દઉં છું, એક રીતે લખેલું છે મિત્રો, તો આપણે જોઈએ અહીંયા, વી સેલ ઓપન અ ગુડવિલ અકાઉન્ટ, આપણે ગુડવિલ અકાઉન્ટ ઓપન કરવાનું। ધ બેલેન્સ શીટ ઓફ ઓલ્ડ ફોર્મ્સ ગુડવિલ ઇઝ ટુ બી ટ્રાન્સફર ટુ ગુડવિલ અકાઉન્ટ, ગુડવિલ અકાઉન્ટ જે બનાવશી એમાં ટ્રાન્સફર કરવાનું। ધ ન્યૂ ફોર્મ વેલ્યુ ગુડવિલ ઇઝ ક્રેડિટ ટુ ગુડવિલ અકાઉન્ટ, હવે નવી ફોર્મે જે કરી એની વેલ્યુ એ ક્રેડિટ કરવાની ગુડવિલ અકાઉન્ટમાં, એન્ડ ધ ડિફરન્ટ એનો જે આવે ડિફરન્સ ફેરફાર ઇઝ બિંગ ટ્રાન્સફર ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, તો એને જ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં લઈ જવાનો, કારણ કે તો જ આપણે એને ન્યૂ ફોર્મની કિંમતમાં ન્યૂ ફોર્મમાં લઈ જઈ શકીએ છીએ આપણે મિત્રો, એટલે એને ત્યારે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં લઈ જવાનું। તો મિત્રો આટલું સમજાઈ ગયું, હવે જેટલું સમજ્યું આપણે આમાં રફલી સમજ્યું છે, હવે હું રાખી દઉં છું એકવાર સરખું બધું જ લખેલું કે જેથી આપ એના ફોટા પાડી શકો। તો મિત્રો હું આપની સામે રાખું છું એના ફોટા, જો આપને કોઈને કાંઈ ન સમજાવવું હોય તો આપણે કોમેન્ટ કરીને જણાવી શકો છો। ચેપ્ટર 1 અમાલગમેશન ઓફ પાર્ટનર્સ ફોર્મ્સ, તમે ફોટો પાડી શકો છો મિત્રો, જે લખેલું છે એ જ છે, આપણે લાઈનમાં હું રાખેલું છું મિત્રો। હવે બીજો ફોટો લઈ લ્યો નીચેથી, આથી આપણી જનરલ એન્ટ્રી શરૂ થશે પહેલી બે અસેસની। હવે આપણે જોઈએ અસેસ,
ટેકન ઓવર બાય ધ ન્યુ ફોર્મેટ ડિક્રીઝિંગ વેલ્યુ વાળી એ પણ થઈ ગઈ. હવે ત્રીજી જોઈએ આપણે, અસેસ વોઝ નોટ, જ્યારે નથી લઈ જતા ત્યારે કેપિટલ રેશિયો. મેં તમને કીધું હતું એ જ પ્રમાણે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ ટુ અસેસ અકાઉન્ટ ક્રેડિટ, કારણ કે અસેસ ડેબિટ એટલે ક્રેડિટ થઈ જાય મિત્રો. એ રીતે ચોથું આપ ફોટા પાડી શકો છો જો સમજીને લખવા માટે. ઓકે મિત્રો, અહીં આપણો લેક્ચર આ પૂરો કરીએ છીએ અને આવતી સાથે જ આપણે હવે નવા એક દાખલા સાથે મળીશું. તો આપ સૌનો મને સાંભળવા અને શીખવા બદલ જય શ્રી કૃષ્ણ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. ફરી કાલથી આપણે મળશું નવા વિચાર સાથે નવા લેક્ચરમાં. જય શ્રી કૃષ્ણ.